નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આપણી મુસાફરીને આપણી યાત્રાધામને હિસ્ટોરિકલ પ્લેસને સૌ પ્રથમ લઈ જઈશું આપણે શ્રી પ્રભાસ પાટણ સોમનાથ દાદાના દર્શને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે શ્રી સોમનાથ મંદિર ભારતમાં બાર જ્યોતિર્લિંગો છે જેમાંનું સૌ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સૌરાષ્ટ્રી સોમનાથ સોમનાથ દાદાની લોકવાયકા ખૂબ જ જૂની છે તેના પર ઘણા બધા આક્રમો પણ થયા છે અને મંદિર ફરી શિખરબંધ અને સુવર્ણયુગ તરફ આગળ વધી રહ્યું છે તેને ભવ્ય દરિયા કિનારો જેના પર માનનીય શ્રી સરકાર ગુજરાત સરકાર તથા ભારત સરકારના પુરાતત્વ અને પર્યટન ખાતા દ્વારા ખૂબ જ સુંદર રીતે દરિયાને એક ચોપાટી તરીકે વિકસાવવા માટે એક મોટો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે સમુદ્રપથ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો ખૂબ જ વિશાળ સંખ્યામાં અલગ અલગ પક્ષીઓ અહીંયા આવે છે હમીરસિંહજી દાદાની પ્રતિમા તથા સોમનાથ દાદાના પ્રાંગણમાં ખૂબ જ સુંદર બજાર ભરાય છે જેમાં આપ શંખ છીપલાની બનેલી વસ્તુઓ પણ ખરીદી શકો છો સામાન રાખવા માટે અલગ સામાન ઘરની વ્યવસ્થા જે નિશુલ્ક સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમને મંદિરથી થોડુંક જ નજીકમાં 5 કિલોમીટરના અંતરે ભાલકા તીર્થ આવેલું છે ભાલકા તીર્થ પણ ખૂબ જ ભવ્ય અને શિખરબંધ મંદિર બનાવવામાં આવેલું છે શ્રી કૃષ્ણ ભગવાને જે વૃક્ષ નીચે દેહનો ત્યાગ કર્યો હતો તે વૃક્ષ આજે પણ અહીંયા મોજૂદ છે તો મિત્રો આપણે જઈએ ભાલકા તીર્થ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભગવાન બેઠેલી મુદ્રામાં મિત્રો સોમનાથ પધારો અને રાત્રિનો લેઝર શો ન જોવો એ તો કેવી રીતે શક્ય બને સોમનાથ મંદિર દ્વારા સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાત્રે આરતી બાદ તરત જ લેઝર શો યોજાય છે જેની એક ઝાંખી અહીંયા આપણે રજૂ કરીએ છીએ આપણા દર્શક મિત્રો માટે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો મંદિરનું સુંદર નકશીકામ રંગબેરંગી લાઇટો સાથે કેવો અદ્ભુત નજારો